नमस्कार विद्यार्थी मित्रों, तमे छो मित्तलना साथे। मित्रों, लास्ट डेज डिविजन नी टार्गेट सीरीज में फरी एक वक्त आपनो हार्दिक स्वागत करूँ छू। मित्रों, आपणे जे 12th ना बे चेप्टर स्पेसिफिकली परिस्थिति विद्याना बाकी छे तेनी वात में आगळ वधीए तो आजनो विडियो एटले के परिस्थिति विद्याना बीजो विडियो बराबर छे। मित्रों, शुरुआत करिए 15मा चेप्टर थी, तो जैव विविधता अने संरक्षण। मित्रों, आ चेप्टर ए प्रकारनो छे के जेमां डेटा घणा बधा तमारे याद राखवाना छे। घणी बधी माहितीओ तमने हुं नीट ने लगती स्पेशल माहिती के जेमां कई रीते प्रश्नो पूछाय छे ए बधुं ज आवरी लेवानो छुं। छेक सुधी विडियो ने जोजो, दरेके दरेक माहितीने याद राखवानो अने समझवानो प्रयास करजो। क्लियर? तो शुरुआत करिए। मित्रों, पृथ्वी पर जे सजीवो જોવા મળે છે તેમાં વિવિધતા જોવા મળે છે, આપણને ખ્યાલ છે, એટલે જ કહીશું આપણે જૈવ વિવિધતા, બરાબર છે? મિત્રો, ઊંચામાં ઊંચી વનસ્પતિ અથવા તો નીચામાં નીચી વનસ્પતિ, ચોક્કસ કદના સજીવો કે એના સ્વરૂપો વિશેની વાતમાં આગળ વધીએ તો સિક્વોયા સિમ્પરવિરેન્સ જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે, જે વિશ્વની ઊંચામાં ઊંચી વનસ્પતિ, વિશ્વની ઊંચામાં ઊંચી અનાવૃત બીજધારી વનસ્પતિ પૂછે તો સિક્વોયા સિમ્પરવિરેન્સ આશરે 400 ફૂટની ઊંચાઈ ધરાવે છે। જ્યારે વિશ્વની ઊંચામાં ઊંચી આવૃત બીજધારી વનસ્પતિની વાત કરે તો તેમાં આવશે યુકેલિપ્ટસ, આશરે 100 મીટરની ઊંચાઈ ધરાવે છે, બરાબર છે? નીચામાં નીચી વનસ્પતિની વાત કરીએ તો ઝામિયા પિગમિયા અનાવૃત બીજધારી છે અને વુલ્ફિયા ગ્લોબોઝા છે તે આવૃત બીજધારી વનસ્પતિ છે। મિત્રો, અહીં સ્પેસિફિકલી યાદ રાખવાનું છે કે ઊંચામાં ઊંચી વનસ્પતિ છે કે નીચામાં નીચી, આવૃત છે કે અનાવૃત, તે પ્રમાણે તમારે ઉત્તર તૈયાર કરવાનો રહેશે। સૂક્ષ્મ કદના સજીવોની વાત કરીએ તો યીસ્ટ બેક્ટેરિયા એ સૂક્ષ્મ કદના સજીવો થયા। વિશાળ કદના પ્રાણીની વાત કરીએ તો વેલ, ડોલ્ફિન, હાથી એ વિશાળ કદના થયા, પરંતુ યાદ રાખવાનું, પ્રશ્ન જો એમ પૂછે કે વિશાળ કદના જલીય પ્રાણીની માહિતી આપો તો વેલ ને ડોલ્ફિન, પરંતુ જો પ્રશ્નમાં સ્થળીય પ્રાણી અથવા તો સ્થળજ પ્રાણી કે ભૂમિય પ્રાણી એવો શબ્દ ચોખવટ કરેલી હોય તો તેમાં માત્ર હાથીનું નામ તમારે લખવાનું થશે, બરાબર છે? એ ઉપરાંત જૈવ વિવિધતામાં આગળ વધીએ તો વિશ્વમાં 20,000થી વધુ કીડીની જાતિ, 20,000 જેટલી ઓર્કિડની જાતિ, 28,000 માછલીની જાતિ અને 3,00,000 જેટલા ભૃંગ કીટકની જાતિ અસ્તિત્વમાં છે। ક્લિયર? તો આ એક જોડકું છે, એ તમારે સ્પેસિફિકલી જોડકા સ્વરૂપે જ યાદ રાખવાનું છે। ઘણી વખત વિકલ્પમાં પણ પૂછી શકે, એક માર્કના પ્રશ્નમાં કોઈ પણ એક માહિતી પૂછી શકે, પરંતુ જોડકા સ્વરૂપે આ પ્રશ્ન એકાદ વખત પૂછાઈ ગયેલ છે તો તમારે એની તૈયારી એ રીતે જ કરવી યોગ્ય રહેશે। ક્લિયર? આગળ વધીએ બીજા મુદ્દામાં। તો મિત્રો, જે જૈવ વિવિધતા શબ્દ છે તે સૌ પ્રથમ એડવર્ડ વિલ્સમ નામના વ્યક્તિએ આપેલ હતો। જૈવિક સંગઠનના દરેક સ્થળે સંકળાયેલી વિવિધતા એટલે જૈવ વિવિધતા, બરાબર છે? ખાસ સમજો, જૈવિક સંગઠન ચોક્કસ પ્રકારના સજીવોનું સંગઠન, એમાં દરેક સ્તરે દરેક અલગ અલગ પોષક સ્તરની વિચારણા કરો તો તેમાં તમને અલગ અલગ પ્રકારની વિવિધતા જોવા મળે। તો શું કહીશું આપણે? દરેક સ્તરે સંકળાયેલી જૈવ વિવિધતા, બરાબર છે? એડવર્ડ વિલ્સન નામ તમારે યાદ રાખવાનું છે। આગળ વાત કરીએ જૈવ વિવિધતાના પ્રકારોની, તો તેમાં જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય એટલે કે નિવસનતંત્રીય વિવિધતાનો સમાવેશ થાય। ક્લિયર? સમજતા જઈએ, જનીનિક વિવિધતા એટલે કે જનીન પ્રમાણે, જીન્સ પ્રમાણે, ચોક્કસ વારસા પ્રમાણે જેમનામાં વિવિધતા જોવા મળે એ જનીનિક વિવિધતા। દાખલા તરીકે સર્પગંધા, આ ખાસ યાદ રાખવાનું છે, પ્રશ્ન પૂછાઈ ગયેલ છે, જેમાંથી રિસર્પિન રસાયણ પ્રાપ્ત થાય છે, કાર્યક્ષમતા અને સાંદ્રતાના સંદર્ભે તેમનામાં વિવિધતા જોવા મળે છે, બરાબર છે? આ ત્રણ મુદ્દા તમારે વિકલ્પ માટે યાદ રાખવાના છે। એ ઉપરાંત ભારતમાં ચોખાની જાતની વાત કરીએ તો 50,000થી વધારે અને કેરીની જાત 1,000થી વધારે મળી આવેલ છે, એ પણ તમારે યાદ રાખવું। એનો મતલબ કે જેમ જેમ જનીનમાં વિવિધતા જોવા મળે તેમ તેમ તેની ચોક્કસ જાતમાં વિવિધતા જોવા મળે છે। ભલે કેરી જ હોય છે, છતાં પણ કેરીની અલગ અલગ જાત મળે છે, શા માટે? તો કે તેના જનીનમાં વિવિધતા છે। ક્લિયર? તો આ મુદ્દો તમારે આ રીતે આખા વાક્ય સ્વરૂપે યાદ નથી રાખવાનો, દરેકે દરેક મુદ્દા છે એક એમસીક્યુ તરીકે તમને પ્રાપ્ત થશે। ક્લિયર? આગળ વાત કરીએ જાતિ વિવિધતાની, તો પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે। ક્લિયર? મિત્રો, આ પ્રશ્નો પણ એક વખત પૂછાઈ ગયેલ છે, પશ્ચિમ ઘાટની જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે, એવું ક્યાં જાતિ વિશેની ચર્ચા કરેલ છે? તો ઉભયજીવી, અથવા એમ પણ પૂછી શકે કે પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વ ઘાટ કરતાં કેવી છે, ઓછી કે વધારે કે સમાન? તો પશ્ચિમ ઘાટની છે એ વધારે છે, પૂર્વીય ઘાટની ઓછી છે, એવું યાદ રાખવાનું। ક્લિયર?
અને છેલ્લી વાત કરીએ પરિસ્થિતિકીય એટલે કે નિવસન તંત્રીય કે જ્યાં સજીવો રહેતા હોય છે એ નિવસન તંત્રને આધારે તેમાં વિવિધતા હોય. દાખલા તરીકે ભારતમાં આ પ્રકારની વિવિધતા જે જોવા મળે છે તે નોર્વેના સ્કેન્ડિનેવિયન દેશ કરતાં વધુ છે. એટલે કે ભારતમાં આ દેશ કરતાં વધારે વિવિધતા જોવા મળે છે. ક્લિયર? તો બંનેનો જે વિસ્તાર છે એ અલગ થઈ ગયો છે, તો વિસ્તાર પ્રમાણે જે વિવિધતા જોવા મળશે તો તેને કહીશું આપણે પરિસ્થિતિકીય અથવા તો નિવસનતંત્રીય વિવિધતા. ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ તો વૈશ્વિક જૈવ વિવિધતા. મિત્રો, સૌપ્રથમ તમારે એક ફૂલ ફોર્મ યાદ રાખવાનું થશે IUCN નું, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. ક્લિયર? સમજતા જઈએ. ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતું હોય એવું યુનિયન એટલે સંગઠન છે. શેના માટે કામ કરે છે? કન્ઝર્વેશન માટે. શેનું? નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, કુદરતી જે પ્રાપ્ય વસ્તુઓ છે, બરાબર છે, એ દરેકનું જે કન્ઝર્વેશન કરવામાં આવે છે, તેનો સંગ્રહ કરવામાં આવે છે, તેના સંદર્ભના દરેક ઘટકોનું ધ્યાન રાખવામાં આવે છે, તે પ્રકારનું આંતરરાષ્ટ્રીય સંગઠન એટલે કે IUCN. બરાબર છે, ખાસ ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. IUCNનું 2004માં તેની સ્થાપના હતી, અથવા તો 2004ના આધારે તેમણે થોડીક માહિતી આપેલ છે. બરાબર, તો એ માહિતી સમજીએ તો કે આજ સુધી વર્ણન કરાયેલ વનસ્પતિ અને પ્રાણીઓની કુલ જાતિ કેટલી છે? 1.5 મિલિયન. બરાબર, મિલિયન એટલે 10 લાખ થાય, યાદ રાખજો. બરાબર છે, તો અત્યાર સુધી જેટલી વનસ્પતિઓ કે પ્રાણીઓની જાતિઓની જે માહિતી મળેલ છે, જેનું વર્ણન થઈ ગયેલ છે, તે 1.5 મિલિયન છે. અને પૃથ્વી પર હજી પણ કેટલી જાતિઓનું શોધ અને નામકરણ બાકી પણ છે, અને એ છે આશરે 6 મિલિયન, 60 લાખ જેટલા. બરાબર છે, બાકી છે એ તો વધારે છે. એટલે પૃથ્વી પર હજી ઘણું બધું શોધવાનું, રિસર્ચ કરવાનું, એમનું નામકરણ કે વર્ણન કરવાનું બાકી છે. ક્લિયર? પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો અંદાજ કેટલો છે? તો કે 20-25 મિલિયન, એટલે કે 2-5 કરોડ પૃથ્વી પરની કુલ જાતિઓ આટલી સંખ્યામાં હશે એવો અંદાજ છે. બરાબર છે, એ માટે રોબર્ટ મે તેમણે વૈશ્વિક જાતિની વિવિધતા વિશે વાત કરી હતી કે 70 લાખ એટલે કે 7 મિલિયન જેટલી વૈશ્વિક જાતિઓ અસ્તિત્વમાં છે. અને આ બધી અંદાજિત જાતિઓની વાત છે, એટલે કે ધારણા કરેલ છે કે આ ચોક્કસ વિસ્તારમાં આટલી જાતિઓ હોઈ શકે છે. બરાબર છે, તો આ અંદાજિત જાતિઓ પૈકી 70% પ્રાણીઓ અને 22%થી ઓછી વનસ્પતિઓ વિશ્વમાં અસ્તિત્વમાં છે. બરાબર છે, એનો મતલબ કે વિશ્વમાં વનસ્પતિ કરતાં પ્રાણીઓમાં વધુ જાતિ વિવિધતા જોવા મળે છે. આ એક પ્રશ્ન વિકલ્પ યાદ રાખવાનો. બીજું, આ જે 70% પ્રાણીઓ છે તેના પણ 70%થી વધારે તો કીટકો છે. 70% પ્રાણીઓના 70%થી વધારે કીટકો, એનો મતલબ કે જો પ્રાણીઓને 70% ગણવામાં આવે તો તેમાં 70%માંથી જે 70%નો ભાગ છે તે કીટકોનો છે. એટલે કે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે તે સૌથી મોટો સમુદાય છે, આપણે 11th માં ભણેલા છીએ. બરાબર છે, એટલે કે એવું ધારીએ છીએ કે દર 10 પ્રાણીએ 7 કીટક હોય. બરાબર છે, તમે દર 10 પ્રાણીને શોધશો અથવા તમારી આસપાસના વિસ્તારમાં અવલોકન કરશો તો 10માંથી 7 તો કીટકો હશે. બરાબર છે, તેને પ્રાણી સમુદાયમાં લીધેલા છે આપણે. પરંતુ વસ્તુ શું યાદ રાખવાની છે કે વિશ્વમાં ઘણી બધી જાતિઓ છે તે પૈકી સૌથી વધારે પ્રાણીઓની, ઓછી એની સાપેક્ષે ઓછી વનસ્પતિઓની, અને જેટલી પ્રાણીઓની છે તેમાંથી 70%થી વધુ તો કીટકોની છે. ક્લિયર? તો આ કન્સેપ્ટ તમારે ખાસ તૈયાર કરવાનો થશે. ઓકે, આગળ વાત કરીએ તો થોડાક મુદ્દા જ યાદ રાખવાના છે. ભારતનો જમીન વિસ્તાર આશરે 2.4% છે, અને તે અનુસાર ભારતની જૈવ વિવિધતા કેટલી છે? 8.1%. એટલે કે વિશ્વના જે 12 દેશોમાં વિવિધતા જોવા મળે છે, એટલે કે જૈવ વિવિધતા ધરાવતા જે 12 દેશો છે તેમાં ભારતનો સમાવેશ થયેલ છે. કારણ કે ભારત પાસે વિસ્તાર જેટલો છે એની સાપેક્ષે જૈવ વિવિધતા તો ઘણી બધી વધારે છે. 2.4% વિસ્તારની વિવિધતા કેટલી છે? 8.1%. બરાબર છે, બીજું, ભારતમાં વનસ્પતિની જાતિઓ આશરે 45,000 અને પ્રાણીની જાતિઓ આશરે 90,000થી વધુ. અહીંયા પણ એ જ જોવા મળ્યું, આના જેવું જ, કે પ્રાણીઓની જાતિમાં વિવિધતા વધુ છે વનસ્પતિ કરતાં. બરાબર છે, બીજું કે ભારતમાં હજી જેમનું શોધ કે વર્ણન બાકી હોય તેવી વનસ્પતિઓ આશરે 1 લાખથી વધુ અને પ્રાણીઓ 3 લાખથી વધુ શોધવાના, અથવા જેમને શોધીને તેમનું વર્ણન કરવાનું બાકી છે કે જેમના વિશે હજી કાંઈ રિસર્ચ થયું જ નથી. ક્લિયર? તો આટલા પ્રકારના જાતિઓની વિવિધતા વિશ્વ સ્તરે જોવા મળે એટલે એને કહીશું આપણે વૈશ્વિક જૈવ વિવિધતા. ક્લિયર? આગળ વાત કરીએ તો જૈવ વિવિધતાની ભાત અથવા તો પ્રતિરૂપ શું કહી શકાય? તો મિત્રો, વિશ્વના અક્ષાંશીય ઢોળાંશમાં જે વિવિધતાની વાત કરીએ તો વિષુવવૃત્ત તરફથી જો તમે ધ્રુવ પ્રદેશ તરફ જાઓ તો જૈવ વિવિધતા, જાતિ વિવિધતા ઘટે છે.
બરાબર, એનો મતલબ કે વિષુવવૃત્તીય પ્રદેશનું જે તાપમાન છે કે ત્યાંની આબોહવા છે તે સજીવો માટે રહેવા માટે વધુ અનુકૂળ છે. એનો મતલબ કે વિષુવવૃત્તીય પ્રદેશમાં જાતિ વિવિધતા વધુ જોવા મળે છે, જે ધ્રુવ પ્રદેશ કે જ્યાં વિસ્તાર આશરે ઠંડો છે અથવા તેની આબોહવા છે એ અનુકૂળ ઓછી આવે છે કે જેને કારણે ત્યાં વિવિધતા ઓછી જોવા મળે છે. બરાબર છે, એટલે વિશ્વના અક્ષાંશીય જોડાણને આધારે અહીં વાત કરેલ છે અને એ પ્રમાણે તમારે યાદ રાખવાની છે. બરાબર કે વિષુવવૃત્ત તરફથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તો જાતિ વિવિધતા ઘટે. ક્લિયર. આગળ વાત કરીએ વિષુવવૃત્તથી નજીક રહેલ કોલંબિયામાં પક્ષીઓની જાતિઓની, તો તે છે આશરે 1441 ડિગ્રી ઉત્તરમાં રહેલ ન્યૂયોર્કમાં પક્ષીઓની જાતિ તો 105 અને 71 ડિગ્રી ઉત્તરમાં ગ્રીનલેન્ડમાં પક્ષીની જાતિ તો 56. બરાબર છે, એનો મતલબ કે આ અનુસાર વાત કરીએ તો વિષુવવૃત્તની નજીક રહેલ કોલંબિયા છે એમાં જુઓ જે પક્ષીની જાતિ વધારે છે, પરંતુ જેમ જેમ દૂર જતા જઈએ ધ્રુવ પ્રદેશ તરફ આગળ જઈએ તો વિવિધતા ઘટતી જાય છે. બરાબર છે, તો આ તમારે ઉદાહરણ સ્વરૂપે પણ યાદ રાખવાનું છે અને આનું પ્રૂફ પણ એ મળી રહેશે. ક્લિયર. ભારતમાં જે ઉષ્ણકટિબંધીય અક્ષાંશ છે એને કારણે પક્ષીઓમાં જે વિવિધતા જોવા મળે કેટલી છે, 1200. બરાબર છે, તો તમે વિચારી શકો છો કે ઉષ્ણકટિબંધીય અક્ષાંશ છે જે 1200 જેટલી જૈવ વિવિધતા દર્શાવે છે. બરાબર છે, એવી જ વાત કરીએ વાહક પેશીધારી વનસ્પતિઓની, તો જે ઉષ્ણકટિબંધનો વન વિસ્તાર છે ઇક્વાડોર, તેમાં વાહક પેશીધારી વનસ્પતિની જાત છે તે સમશીતોષ્ણ વન વિસ્તાર જે યુએસએનો છે મધ્ય પશ્ચિમ વિસ્તાર, તેનાથી 10 ગણો વધારે છે. આ યાદ રાખવાનું તમારે. બરાબર છે, ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિની જાતિઓ સમશીતોષ્ણ વન વિસ્તાર કરતાં 10 ગણી વધારે, કેમાં, ઇક્વાડોરમાં. કોના કરતાં? યુએસએ મધ્ય પશ્ચિમ કરતાં. શું કામ? તો કે આ ઉષ્ણકટિબંધ છે વન વિસ્તાર, આ વન વિસ્તાર પણ સમશીતોષ્ણ છે. બરાબર છે, માટે આ ભાગમાં વાહક પેશીધારી વનસ્પતિની જાતિઓની સંખ્યા વધુ છે, આશરે 10 ગણી વધુ. ક્લિયર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો એમેઝોનના વર્ષા જંગલો. મિત્રો, તમને ખ્યાલ જ છે કે એમેઝોનના વર્ષા જંગલો તો બહુ વિશાળ છે. બરાબર છે, અને તેને તો પૃથ્વીના ફેફસા તરીકે ગણવામાં આવે છે. બરાબર છે, તો મિત્રો ઉષ્ણકટિબંધીય વર્ષાવનો છે. બરાબર છે, આ યાદ રાખવાનું છે. વિસ્તાર કેવો છે તેનો? ઉષ્ણકટિબંધીય, એટલા માટે તેની વિવિધતા વધારે છે, એટલા માટે વિસ્તાર મોટો અને છતાં તેની સાપેક્ષે વિવિધતા ઘણી બધી વધારે. બરાબર છે, પૃથ્વી પર સૌથી વધુ જે વિવિધતા જોવા મળતી હોય તો તે ત્યાં છે. બરાબર છે, ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં એમેઝોનના જે વર્ષાવન છે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં છે ત્યાં પૃથ્વી પરની સૌથી વધુ જૈવ વિવિધતા તો ત્યાં જોવા મળે છે. બરાબર, દાખલા તરીકે અથવા ડેટા યાદ રાખવાના, વનસ્પતિની 40,000, મત્સ્યની 3,000, પક્ષીઓની 1300, સસ્તનની 427, ઉભયજીવીની 427, સરીસૃપની 378, અપૃષ્ઠવંશીઓની 1.25 લાખ જેટલી, કીટકોનું કે જેનું શોધ કે નામકરણ બાકી છે એ આશરે 20 લાખ 2 મિલિયન. બરાબર છે, તો આ ડેટા તમારે થોડાક યાદ રાખવાના રહેશે, ડિટેલમાં પછી ભણીશું. નેક્સ્ટ વાત કરીએ તો જાતિ વિસ્તારના સંબંધોની. મિત્રો, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, આ નામ તમારે યાદ રાખવાનું છે, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. બરાબર છે, તેઓ દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશોમાં સંશોધન કરતા હતા. ક્લિયર, ખાસ યાદ રાખજો, દક્ષિણ અમેરિકાના પ્રદેશોમાં. બરાબર છે, ત્યાં તેમણે અવલોકન કર્યું અને અવલોકન કરતાં એવું જાણવા મળ્યું કે અહીં જે જાતિ વિસ્તારના સંબંધો મળે છે તે લંબચોરસ અતિવલય સ્વરૂપે મળે. એટલે શું? તો કે સંશોધન વિસ્તાર જેમ વધે તેમ જાતિ સમૃદ્ધિ વધે, પરંતુ અમુક મર્યાદા સુધી. એટલે કે જેમ તમે મોટો વિસ્તાર સંશોધન માટે લેશો તો ત્યાં અલગ અલગ વિવિધતા જોવા મળશે. બરાબર છે, દાખલા તરીકે તમે માત્ર એક સિટીની વાત કરો, બરાબર છે, તો ત્યાં તમને વિવિધતા કેટલી જોવા મળે. એની સાપેક્ષે એક રાજ્યની વાત કરો, મોટો વિસ્તાર થઈ ગયો, એની સાપેક્ષે એક દેશની વાત કરો. બરાબર છે, તો જેમ જેમ વિસ્તાર વધશે તેમ જાતિ વિવિધતા વધુ જોવા મળશે, પરંતુ અમુક મર્યાદા સુધી. પછી તો શું થશે? તો કે મોટા ભાગના સજીવો છે એ સેમ મળતા જ હશે, તો વિવિધતા નહીં જોવા મળે. ક્લિયર. એટલે એનું જે સૂત્ર છે આપણે યાદ રાખવાનું છે, એસ ચલે છે A² એસ એટલે જાતિ સમૃદ્ધિ કહેવાશે, સ્પીસીસ. બરાબર છે, એ એટલે વિસ્તાર, એરિયા. બરાબર, આ ચલણ નિશાન દૂર કરીએ તો અચળાંક લગાવશું C નો, તો S = C² A. આવું યાદ રાખવાનું થાય, જ્યાં સિંહ શું છે, વાયાંતર છે, એટલે કે સહપ્રમાણતાનો અચળાંક છે, એવું તમારે યાદ રાખવાનું છે. ક્લિયર. પરંતુ જ્યારે લઘુગણક માપ આધારિત તેની વાત કરવામાં આવે તો તે આલેખ કેવો મળશે? સીધી રેખાવાળા. બરાબર, ખાસ સમજો, જ્યારે અવલોકન કર્યું અને સામાન્ય માહિતીને ધ્યાનમાં રાખી તો લંબચોરસ અતિવલય સ્વરૂપે તેનો આલેખ મળેલ છે એ સાચો જ છે.
બરાબર છે, પરંતુ તેના માપને જ્યારે લઘુગણક માપમાં કન્વર્ટ કરીએ, લોગને આધારે તેનું માપ નક્કી કરીએ અને આલેખ મળે તો તે સીધી રેખા મળે છે. એટલે સૂત્ર શું યાદ રાખશું, લોગ એસ ઇઝ ઇક્વલ ટુ લોગ સી પ્લસ ઝેડ લોગ એ. અહીં ઝેડ છે રેખાનું ઢાળ, એટલે કે સમાશ્રયણ ગુણાંક છે, એવું તમારે યાદ રાખવાનું. ઓકે, અને ઘણી વખત તમારે આ સૂત્ર ઉપરથી ઝેડ રેખાનું મૂલ્ય પૂછાય છે. બરાબર, સૂત્ર તો ઈઝી યાદ રહી જશે, પરંતુ ઝેડ રેખાનું મૂલ્ય પણ તમારે યાદ રાખવાનું છે કે ચોક્કસ વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશ માટે વાત કરીએ તો 0.1 થી 0.2 ઝેડ રેખાનું મૂલ્ય. બરાબર, ચોક્કસ વર્ગીકરણીય સમૂહની વાત કરીએ તો, પરંતુ મોટા વિશાળ સમસ્ત ખંડના પ્રદેશની વાત કરીએ, સમસ્ત ખંડ જેવા વિશાળ પ્રદેશની વાત કરીએ તો 0.6 થી 1.2 યાદ રાખવાનું. અને ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ માટે કે સસ્તનો માટેની વાત કરીએ તો ઝેડ રેખાનું મૂલ્ય મળે છે 1.15. ક્લિયર, તો આ તમારે વિકલ્પ માટે યાદ રાખવાનું છે. ઓકે, આગળ વાત કરીએ તો નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ શું. મિત્રો, એના માટે ડેવિડ ટિલમેન, આ નામ પણ તમારે યાદ રાખવાનું છે, તેમણે ભૂખંડો પર નિવસન તંત્રને લગતા ઘણા બધા પ્રયોગો કર્યા. વધુ જાતિઓ ધરાવતા જે ભૂખંડો છે એમાં કુલ જૈવભારમાં ઓછો ફેરફાર થાય છે. એટલે કે વાર્ષિક જો અભ્યાસ કરીએ તો જ્યાં વધુ જાતિ ધરાવતા ભૂખંડો છે કે એવા જમીનના વિસ્તારો કે જ્યાં જાતિઓ પહેલેથી વધારે છે તો ત્યાં કુલ જૈવભારમાં વર્ષમાં ઓછો ફેરફાર થાય, જેટલા ઉત્પન્ન થાય છે એટલા મૃત્યુ પામતા છે, તો જૈવભાર છે એ જળવાઈ રહેતો હોય છે, માઇનોર ફેરફાર થાય. પરંતુ જેમ જેમ વિવિધતા વધતી જાય છે તેમ તેમ ઉત્પાદકતા પણ વધે છે, આ પણ યાદ રાખવાનું થાય. ઓકે ઓકે, બીજું જૈવ વિવિધતાની નુકસાની પણ થતી હોય, કારણ કે જાતિ લુપ્ત થતી હોય, અને જેમ જાતિ લુપ્ત થાય તો આખી આખી જે આહાર શૃંખલા છે કે જે આહાર ઝાડ છે એ ખોરવાઈ જાય, એ નિવસન તંત્ર કેવું થઈ જાય, અસંતુલિત. તો આ વાક્ય ડિટેલમાં પછી સમજીએ, પરંતુ અત્યાર પૂરતું યાદ રાખવાનું છે કે આ બાબતમાં એક ધી રિવેટ પોપર પૂર્વધારણાને પણ ધ્યાનમાં રાખવાની છે. એ સ્ટેનફોર્ડના પોલ એહરલિકે આપેલી, તેમણે શું એક પ્રયોગ એક માહિતી આપેલી છે જે તમને ટેક્સ્ટ બુકમાં મળી રહેશે. માત્ર યાદ રાખવું છે કે વિમાન મુસાફરો ખીલીઓનો જે પ્રયોગ છે એ રિવેટ્સનું ઉદાહરણ છે. બરાબર છે, એટલે કે ધીમે ધીમે તમે કોઈ વિમાન છે મુસાફરો કે રિવેટ કાઢતા જાય તો જાજો ફેર ન પડે, પરંતુ જેમ જેમ વધારે રિવેટ કે ખીલીઓ નીકળતી જશે વિમાનમાંથી તો છેલ્લે એ તકલીફ વધતી જશે. બરાબર છે, એનો મતલબ કે જો વિમાનને તમારે સારી રીતે સાચવવું હોય, પ્રોપર ચલાવવું હોય તો તેના દરેકે દરેક ઘટકો છે કામના છે. એવી જ રીતે નિવસન તંત્રનું પ્રોપર સંતુલન કરવું હોય તો તેમાં દરેક જાતિ જરૂરી છે. આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. બરાબર છે, કોઈ એક જાતિના લુપ્ત થવાથી નિવસન તંત્ર ઘણું બધું અસંતુલિત થઈ જાય, એટલે કે આખી આખી જે આહાર શૃંખલા કે જે પોષણ ઝાડ છે તેમાંથી કોઈ એક ઘટક પણ જો દૂર થાય તો આખી આખું નિવસન તંત્ર ખોરવાઈ જશે. બરાબર છે, તો આ મુદ્દો તમારે ખાસ યાદ રાખવાનો થશે. ક્લિયર, નેક્સ્ટ વાત કરીએ તો જૈવ વિવિધતાની જે નુકસાનીની વાત આપણે કરેલી હતી, જે એક વાક્ય સમજેલું હતું એ ડિટેલમાં સમજીએ. તો જૈવ વિવિધતાની જે ક્ષતિ થાય, નુકસાની થાય, તે દાખલા તરીકે જાતિ લુપ્તતા થઈ એમ સમજીએ. એટલે કોઈ જાતિ છે લુપ્ત થઈ ગઈ છે અથવા લુપ્તતાને આરે છે તો શું થશે, તો કે તે જાતિ ઉપર જે નભતા સજીવો છે તેને નુકસાન થશે, તેને પોષણ નહીં મળે. બરાબર છે, દાખલા તરીકે ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓનું વસાહતીકરણ કર્યું. બરાબર છે, તો ત્યાંથી 2000થી વધુ સ્થાનિક પક્ષીઓની જાતિ લુપ્ત થઈ ગઈ. એટલે કે આ વિસ્તારમાં ટાપુ ઉપર જેમ જેમ મનુષ્યો વસતા ગયા તેમ તેમ ત્યાંથી સ્થાનિક પક્ષીઓની 2000થી વધુ જાતિઓ લુપ્ત થવા માંડી. એટલે કે તેના સામાન્ય નિવસન તંત્રમાં તમે એક ખલેલ પહોંચાડશો તો આ પ્રકારની તકલીફો તો થવાની છે. બીજું, IUCNના 2004ના રેડ લિસ્ટ પ્રમાણે 500 વર્ષોમાં 784 જાતિઓ લુપ્ત થઈ છે. મિત્રો, આ યાદ રાખવાનું, 500 વર્ષોમાં 784 જેટલી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. તે પૈકી 338 પૃષ્ઠવંશીઓની, 359 અપૃષ્ઠવંશીઓની અને 87 વનસ્પતિઓની જાતિ લુપ્ત થઈ છે. બરાબર, અને છેલ્લા 20 વર્ષની વાત કરીએ તો 27 જાતિઓ લુપ્ત થઈ છે. બીજું, હાલમાં 15,500થી વધુ જાતિઓ લુપ્તતાને આરે છે વિશ્વની વાત કરીએ તો. બરાબર, વૈશ્વિક સ્તરે 15,500થી વધુ જાતિઓ લુપ્તતાને આરે છે, અને તે પૈકી ભારતની વાત કરીએ તો 650થી વધુ જાતિઓ લુપ્તતાને આરે છે. બરાબર છે, તો આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે વિશ્વ સ્તરે અને ભારતમાં કેટલા પ્રમાણમાં જાતિઓ લુપ્તતાને આરે છે. બરાબર છે, અત્યારે વાત કરીએ તો 12% જેટલા પક્ષીઓ, 23% સસ્તનો, 32% ઉભયજીવીઓ અને 31% અનાવૃત બિધારીઓ, આ પર્સન્ટેજ વાઇઝ પણ મુદ્દા યાદ રાખવાના. ક્લિયર, તો આ લુપ્તતાને આરે છે.
એ માટે થોડાક બીજા મુદ્દા પણ યાદ રાખી લઈએ કે પૃથ્વી પર જાતિ ઉદ્ભવ ક્યારે થયો, તો કે 3 બિલિયન વર્ષ પૂર્વે આશરે. જાતિ વિલોપનનો દર શું છે, તો કે 100 થી 1000 ગણો, એટલે કે 100 વર્ષોમાં પૃથ્વી પરની અડધા ભાગની જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. બરાબર છે? તો એનો મતલબ તમારે યાદ રાખવાનો થાય કે જો જૈવ વિવિધતામાં કોઈ ક્ષતિ ઉદ્ભવે છે જાતિ લુપ્તતાને કારણે, તો તેનું મુખ્ય કારણ શું છે? મનુષ્યનો પ્રવેશ થઈ શકે, અથવા તો ઔદ્યોગિકીકરણ થયું, શહેરીકરણ થયું, ઘણા બધા એવા ઘટકો છે જે નિવસતંત્રમાં ખલેલ પહોંચાડે છે, જેને કારણે આ પ્રકારની જાતિ લુપ્ત થતી જોઈ છે. ક્લિયર? આગળ વાત કરીએ તો એના કારણો, એટલે કે જૈવ વિવિધતાની નુકસાનીના કારણો ક્યાં, આપણે હમણાં જ વાત કરી કે માનવ ખલેલને કારણે. બરાબર છે? માનવ પ્રવૃત્તિઓ છે એ જ મુખ્ય કારણ છે. એનું વર્ણન ધી એવિલ ક્વાર્ટેટ, બરાબર છે, એમાં દર્શાવેલ છે કે વસવાટી નુકસાન અને ઉખંડન, અતિશોષણ, વિદેશી જાતિઓનું અતિક્રમણ અને સહવિલોપ કે સહલુપ્તતા, એટલે 4 કારણો એવા છે કે જેને કારણે જૈવ વિવિધતાની નુકસાની થઈ છે. બરાબર છે? ચારે ચાર આપણે ડિટેલમાં સમજીએ. દાખલા તરીકે વસવાટી નુકસાન અને ઉખંડન, જે વિસ્તારમાં સજીવો વસે છે તે વસવાટને કંઈક નુકસાન થયું છે, તેમાં કંઈક ભંગાણ થયું છે. દાખલા તરીકે ઉષ્ણ કટિબંધના જે વર્ષાવનો છે તેમાં ઘટાડો થયો, પહેલાં 14% જેટલા હતા, હવે કેટલા થઈ ગયા, 6% જેટલા. એટલે કે સજીવો જ્યાં વસે છે તેના મૂળ વસવાટમાં નુકસાન થયું. બોટોબિયસ છે તો તેને કારણે તેની જાતિ વિવિધતામાં ઘટાડો થવાનો જ છે. બરાબર છે? એ ઉપરાંત આપણે હમણાં વાત કરી કે ભાઈ એમેઝોન વર્ષાવન છે પૃથ્વીના ફેફસા છે. બરાબર? વિકલ્પ પૂછાઈ ગયેલો, યાદ રાખજો. એમેઝોન વર્ષાવનો પૃથ્વીના ફેફસા છે, પરંતુ ત્યાં સોયાબીનની ખેતી માટે કાપણી કરવામાં આવી અને જંગલો દૂર થવાથી કે ગૌમાંસ માટે, ઢોરના ચારા માટે ત્યાં ઘાસના મેદાનો કરી નાખવામાં આવે, તો થશે શું અથવા થયું શું, તો કે ત્યાં જાતિ વિવિધતા ઘટી. એનો મતલબ કે ભાઈ માનવ પ્રવૃત્તિને કારણે, માણસ દ્વારા ત્યાં ખલેલ પહોંચી તેને કારણે આ વિસ્તારોમાં જાતિ વિવિધતામાં ઘટાડો થયો. બીજું છે અતિશોષણ. તો 500 વર્ષમાં સ્ટીલર સિકાઓ અને પેસેન્જર પીજીએન પણ માનવ પ્રવૃત્તિને કારણે જ ઘટ્યા છે. બરાબર? આ બે મુદ્દા યાદ રાખવાના. માનવ પ્રવૃત્તિને કારણે 500 વર્ષોમાં જે અતિશોષણ પામેલા છે, શું કામ? તેનો ઉપયોગ વધારે કરતા આપણે, જેનો ઉપયોગ વધવાથી તેઓ ધીમે 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 પોતાના જાતિ વિસ્તારમાંથી ઘટતા ગયા અને તેમની જૈવ વિવિધતા ખોરવાઈ ગઈ. બરાબર? ત્રીજી વાત કરીએ વિદેશી જાતિનું અતિક્રમણ, એટલે કે બહારથી કોઈ જાતિ કોઈ ચોક્કસ વિસ્તારમાં આવે અને તે જાતિ જો હાવી થઈ જશે તો ત્યાંની મૂળ જાતિ નુકસાન કરશે. દાખલા તરીકે મીઠા જળની માછલી નાઇલ પર્સ, બરાબર છે, એને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં મૂકી તો ત્યાંની જે સિચનીડ માછલીઓ હતી તેની 200થી વધુ જાતિઓ વિલુપ્ત થઈ ગઈ. એનો મતલબ કે બહારથી કોઈ આવેલી માછલી છે તેને કારણે જે મૂળ માછલીઓ છે, જે મૂળ વિસ્તારમાં રહેતા સજીવો છે, તેની જાતિ વિવિધતા ખોરવાતી ગઈ, એ લુપ્ત થતા જાય છે. એવી જ રીતે આક્રમક નિંદ્ર જાતિઓની વાત પણ આપણને ખ્યાલ છે કે ભાઈ ગાજર ઘાસ, બંધારી અથવા તો જળકુંભી, બીજા નામ પણ યાદ રાખવાના, ગાજર ઘાસ એટલે પાર્થેનિયમ, બંધારી એટલે લેન્ટેના અને જળકુંભી લાઇકોર્નિયા. બરાબર છે? તો આ 3 જાતિઓ એવી છે કે જે નિંદણ જ છે, જે દેખાવમાં કદાચ સારા પુષ્પ ધરાવે છે, પરંતુ જળકુંભીની વાત તો તમને ખ્યાલ છે, ટેરર ઓફ બેંગાલ. બરાબર છે? કે એ ચોક્કસ સરોવરમાં એની જાતિઓ એટલી બધી વિસ્તરી ગઈ, એટલા બધા વિસ્તરી ગયા કે જેને કારણે ત્યાંની મૂળ જાતિઓને નુકસાન થયું. બરાબર છે? તો એ શું દર્શાવે છે કે જૈવ વિવિધતાની નુકસાની. ક્લિયર? એવું જ ક્લેરિયસ ગેરિપિનસ માછલી છે, ક્લેરિયસ, બરાબર, ક્લેરિયસ ગેરિપિનસ માછલી છે, જેને કારણે કેટફિશ લુપ્ત થતી ગઈ. આ એક પ્રકારની કેટફિશ જ છે, પણ તેને કારણે જે મૂળ કેટફિશ છે તેમાં લુપ્તતા આવી. બરાબર છે? તો આવા મુદ્દાઓ તમારે ખાસ તૈયાર કરવાના થશે. ક્લિયર? આગળ વાત કરીએ તો જ્યારે જૈવ વિવિધતા નાશ પામતી હોય તો તેનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય. બરાબર છે? તો સંરક્ષણ કરવાના કારણોની પહેલાં ચર્ચા કરીએ તો સંક્ષિપ્ત રીતે ઉપયોગીતાવાદી થવું પડે, અથવા તો વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી માહિતી લેવી પડે, અથવા તો નૈતિક ફરજને ધ્યાનમાં રાખવી પડે. દાખલા તરીકે 25%થી વધુ દવાઓ વનસ્પતિમાંથી મળે છે. બરાબર? બીજું, વનસ્પતિની 25,000થી વધુ જાતિઓનો દવામાં બનાવવામાં ફાળો છે. એનો મતલબ કે વનસ્પતિઓ જે ઔષધીય છે કે એની કોઈ બાય પ્રોડક્ટ અથવા એની મૂળ પ્રોડક્ટ આપણને ઔષધ તરીકે ઉપયોગી છે, તો એ આપણા માટે ઉપયોગી છે માટેનું સંરક્ષણ કરવું જોઈએ. બરાબર છે? ભલે સંક્ષિપ્ત વાત કરી, એક જ વનસ્પતિ પૂરતી વાત કરીએ, મોટા જૈવ વિસ્તારની વાત નથી કરવી, તો સંક્ષિપ્ત વિસ્તારમાં જે ઉપયોગી છે તેની વાત કરીએ તો આ પ્રકારે યાદ રાખવાનું. પરંતુ મોટા વિસ્તારની વાત કરીએ, વ્યાપક રીતે વાત કરવાની થાય તો એમેઝોનના જંગલો, કારણ કે તે મોટા વર્ષાવનો છે. પૃથ્વીના ફેફસા છે, શું કામ? તો કે પૃથ્વીના વાતાવરણનો કુલ 20% ઓક્સિજન ઉત્પાદન તો ત્યાં થાય છે,
મિત્રો ખાસ મુદ્દો યાદ રાખવાનો છે, એમેઝોનના વર્ષાવન જે ઉષ્ણ કટિબંધીય જંગલોને આપણે પૃથ્વીના ફેફસા કહીએ તો ખરા, પણ શા માટે? તો કે પૃથ્વીના વાતાવરણનો કુલ ઓક્સિજન છે એનો 20% ઓક્સિજન તો ત્યાંથી એકમાંથી ઉત્પન્ન થાય છે મિત્રો, બરાબર છે? તો એ પૃથ્વી માટે મોટો વિસ્તાર એવો છે કે જે વ્યાપક રીતે ઉપયોગી નીવડે છે, એટલા માટે એનું સંરક્ષણ થવું જોઈએ, એનું કારણ છે આ. અને ત્રીજું, આપણી પોતાની નૈતિક ફરજ છે આપણા જૈવિક વારસાનું જતન કરવાનું, બરાબર છે? ઉપયોગ જુઓ કે ન જુઓ, આપણી પોતાની નૈતિક ફરજ છે કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાંની જે જાતિ વિવિધતા છે, ત્યાંના જે સજીવો છે એનું જતન થાય, એનો નાશ અટકે, બરાબર છે? ઓકે, હવે સંરક્ષણ કઈ રીતે કરવું એની રીતની વાત કરીએ તો સ્વસ્થાન સંરક્ષણ છે, હોટસ્પોટ, પવિત્ર ઉપવન, સુરક્ષિત પ્રદેશો, અને આગળ આવશે નવસ્થાન સંરક્ષણ. પેલા આની વાત કરી લઈએ. સ્વસ્થાન સંરક્ષણ એટલે શું? તો કે સજીવો જ્યાં ઓલરેડી વસે છે ત્યાં જ તેનું સંરક્ષણ કરવું, બરાબર? સજીવો જ્યાં વસે છે ત્યાં જ એવી કોઈ પણ ફેસિલિટી પ્રોવાઈડ કરવી કે જેને કારણે બીજી કોઈ ખલેલ ન પડે અને તેમનું જતન થાય, સંરક્ષણ થાય. બીજું, હોટસ્પોટ. તો કે હોટસ્પોટ એટલે જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો. આ વિકલ્પ યાદ રાખો, પ્રશ્ન પૂછે કે ભાઈ જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો એટલે શું? તો કે હોટસ્પોટ, જાતિઓ જે તે પ્રદેશમાં જોવા મળે, અન્ય જગ્યાએ જોવા મળે ને, એ હોટસ્પોટ, બરાબર છે? દાખલા તરીકે કોઈ એક સ્પેસિફિક કમળની વાત કરો કે જે બરફના વિસ્તારમાં જ્યાં થોડું ઘણું પાણી હોય એવા ભાગમાં જોવા મળે છે, ભલે બરફનો વિસ્તાર છે પરંતુ કોઈ જગ્યાએ સામાન્ય થોડા ઘણા પાણીની જગ્યાએ જોવા મળે અને એ વિસ્તારમાં કોઈ કમળનું ફૂલ ઉગતું હોય, ફોર એક્ઝામ્પલ વાત કરીએ છીએ, તો તે બીજા વિસ્તારમાં નહીં ઉગે, બીજા વિસ્તારમાં નહીં જોવા મળે, કારણ કે તે પેલા વિસ્તારને અનુકૂલિત થયેલું છે. તો એનો મતલબ એવો થયો કે જે પ્રદેશમાં જાતિઓ જોવા મળે એ જ પ્રદેશમાં જોવા મળતી હોય, તો એ હોટસ્પોટ વિસ્તાર થયો એના માટે, બરાબર છે? વિશ્વના કુલ હોટસ્પોટ કેટલા છે? 34. પહેલાં 25 હતા, પછી હમણાં નવા 9 ઉમેરાયા, બરાબર છે? એટલે પ્રશ્ન પૂછીએ કે હોટસ્પોટ કેટલા ઉમેરાયા? તો 9. પહેલાં કેટલા હતા? 25. કુલ કેટલા થયા? 34, બરાબર. ત્વરિત ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્રોની વાત કરીએ તો કુલ જમીન વિસ્તારના 2% ઓછા વિસ્તારો તો આ પ્રકારના છે, જેમાં પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, ઇન્ડો બર્મા અને હિમાલય, આ તમારે 3 નામ યાદ રાખવાના થાય, ક્લિયર? પછી વાત કરીએ પવિત્ર ઉપવન. તો પવિત્ર ઉપવન એટલે વિવિધ વિસ્તારોના પ્રાકૃતિક વિસ્તારો કે જ્યાં પ્રકૃતિને લગતા દરેકે દરેક પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવે, પ્રકૃતિની વંદના કરવામાં આવતી હોય, બરાબર છે? તો એ પવિત્ર ઉપવનો થયા. અને સુરક્ષિત પ્રદેશો, એમાં ખાસ યાદ રાખવાનું છે જૈવ આરક્ષિત વિસ્તારો 14, રાષ્ટ્રીય ઉદ્યાનો 90 અને અભયારણ્યો 448. આ 3 માહિતી ખાસ તમારે વિકલ્પ માટે યાદ રાખવાની છે, બરાબર છે? આ સજીવો માટેના સુરક્ષિત વિસ્તારો છે, પછી વનસ્પતિઓ કે પ્રાણી હોય ત્યાં તેમનું સુરક્ષા કરવામાં આવે, સંરક્ષણ કરવામાં આવે, તેમને સાચવવામાં આવે છે અને બહારથી થતી ખલેલને અટકાવવામાં આવે છે, બરાબર છે? તો આ ખાસ આંકડાકીય માહિતી તમારે યાદ રાખવાની થશે, ક્લિયર? આગળ વાત કરીએ તો છેલ્લો મુદ્દો, નવસ્થાન સંરક્ષણ, બરાબર છે? નવસ્થાન સંરક્ષણ એટલે શું? તો કે સ્વસ્થાનથી વિરુદ્ધનું. સ્વસ્થાનમાં શું હતું? તો કે ભાઈ જે વિસ્તારમાં સજીવ રહે છે એ જ વિસ્તારમાં તેનું સંરક્ષણ કરવું, જ્યારે આમાં શું છે? જે વિસ્તારમાં સજીવ રહેતા નથી કોઈ અન્ય જગ્યાએ તેને લઈ જઈ અને તેનું સંરક્ષણ કરવામાં આવે, જે વિસ્તારમાં રહેતા હોય છે ત્યાંથી લઈ જવાના, અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના, જે જગ્યાએ આપણે તેનું સંરક્ષણ કરી શકીએ અથવા એને જરૂરી અનુકૂળતાઓ પૂરી પાડી એવું વાતાવરણ ઊભું કરી તેમને ત્યાં રાખવામાં આવે, બરાબર? દાખલા તરીકે તમને ખ્યાલ છે કે કુદરતી નિવાસસ્થાન હોય એમનું, ત્યાંથી આપણે અન્ય સુરક્ષિત વિસ્તારમાં લઈ જવાની વાત છે. તમને ખ્યાલ છે પ્રાણી ઉદ્યાનો છે, વનસ્પતિ ઉદ્યાનો છે, સફારી પાર્ક છે, બરાબર છે? આ દરેક જગ્યાએ સજીવોને આપણે જોઈએ છીએ, વનસ્પતિ અલગ અલગ પ્રકારની હોય કે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે જે આ પ્રકારના ઝૂમાં છે કે વનસ્પતિ ઉદ્યાનોમાં જોવા મળે છે, બરાબર છે? તો એની મૂળ જગ્યાએથી કૃત્રિમ રીતે આપણે તેને અનુકૂલન પૂરું પાડીએ છીએ કે જે તે જીવી શકે તેમનું સંરક્ષણ થાય, બરાબર છે? એના માટેની બીજી ઘણી બધી ટેકનિક પણ યાદ રાખવાની છે. પહેલી ટેકનિક છે ક્રાયો પ્રિઝર્વેશન ટેકનિક, બરાબર? -196°C તાપમાને પ્રવાહી નાઇટ્રોજનની મદદથી કોઈ ઘટકોને સાચવવાની પદ્ધતિ, બરાબર છે? યાદ રાખવાનું, પ્રવાહી નાઇટ્રોજન, -196°C ટેમ્પરેચર અને ક્રાયો પ્રિઝર્વેશન કહેવાશે, ક્લિયર? બીજું છે જીન બેંક, જનીન બેંક અથવા તો બીજ બેંક, કે જેમાં ચોક્કસ જનીનો અને ચોક્કસ બીજ જે સ્વરૂપો છે તેનું સંરક્ષણ કરવામાં આવે, તેને સાચવવામાં આવે, બરાબર છે? તો આ ખાસ તમારે આ મુદ્દાઓ યાદ રાખવાના છે. અને છેલ્લે, જૈવ સંરક્ષણ માટેની વૈશ્વિક સ્તરે આયોજન શું છે? તો 1992 રિયોડીજેનેરોમાં પૃથ્વી પરિષદ થઈ, ધ અર્થ સમિટ. ત્યારબાદ 2002 જોહનીસબર્ગમાં વિશ્વ પરિષદ થઈ, ધ વર્લ્ડ સમિટ, જેમાં 190 દેશો
પ્રતિજ્ઞાબદ્ધ થઈ જાય કે ભાઈ આ રીતે આપણા વિસ્તારમાં અથવા આપણો જે દેશ છે તે દેશમાં અલગ અલગ દેશમાં જે સજીવોની જૈવ વિવિધતા છે તેને જાળવવા માટેના પ્રયાસો કરીશું. બરાબર છે? તો આ વાત થઈ જૈવ સંરક્ષણ માટેના વૈશ્વિક સ્તરના આયોજનની. ક્લિયર? તો મિત્રો અહીં આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. આશા રાખું કે દરેક મુદ્દો પ્રોપરલી સમજાઈ ગયો હશે. ક્લિયર? ખાસ તમારે યાદ રાખવાનું છે કે અહીં ડેટા ઘણા બધા છે, દરેક ડેટાને તમારે બાય હાર્ટ તૈયાર કરવાના રહેશે. ક્લિયર? છતાં પણ કોઈ મુદ્દો ન સમજાયો હોય તો ફરી વખત વિડીયો રિફર કરજો. માત્ર તમારે એ ડેટાને યાદ રાખી લેવાથી અગત્ય નથી, એ વિડીયો સમજવા માટેનો છે. બરાબર? પ્રોપર સમજશો તો તમને ઇઝીલી યાદ રહેશે, માત્ર ગોખણપટ્ટી કરવાથી યાદ રહેવાનું નથી. ક્લિયર? તો આ મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખી અને આગળ વધીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે પરિસ્થિતિ વિદ્યા 3નો વિડીયો જોવાનો છે કે જેમાં પર્યાવરણીય સમસ્યાઓ એટલે કે જે છેલ્લું ચેપ્ટર છે આપણું 12મા ધોરણનું NCERT બાયોલોજીનું છેલ્લું ચેપ્ટર, એનો અભ્યાસ આપણે તેમાં કરીશું. ક્લિયર? એટલે પરિસ્થિતિ વિદ્યાના 3 વિડીયો તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. ક્લિયર? જે સંપૂર્ણપણે નીટ માટે તમને ઉપયોગી થશે. ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિકમાં સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.